चलो अग्यार साइंस भौतिक विज्ञान में तमारू स्वागत छे। आज आप पहला चैप्टर की बात करीशू, चैप्टर वन भौतिक जगत, जे धोरण अग्यार नू पहलू चैप्टर छे, नानू चैप्टर छे। अने भौतिक विज्ञान जे आखू आपणे अग्यारमामां अने बारमामां भणवाना छीए एनी एक रूपरेखा छे। एटले के जेवी रीते कोई फिल्म होय तेनू ट्रेलर होय छे, એમ આ આપણા ભૌતિક વિજ્ઞાનનું ટ્રેલર છે। તો ચલો આપણે ભૌતિક જગતની વાત કરીએ। તો પહેલાં આપણે વિજ્ઞાનથી પરિચિત થવું પડે। જુઓ, તમે ધોરણ 10 સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી આ વિષય ભણી ગયા છો। હવે વિજ્ઞાન એટલે શું? તો કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન। વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન। જુઓ, જ્ઞાન દરેકમાં હોય છે। દાખલા તરીકે આપણે જાણીએ કે કોઈ પણ વસ્તુને ફેંકવામાં આવે તો એ હંમેશા નીચે આવે છે, જે બધાને ખબર છે, એને કહેવાય જ્ઞાન। પણ શા માટે નીચે આવે છે? તો એનો જવાબ એ આપણે જાણીએ છીએ, ગુરુત્વાકર્ષણ। તો એ થયું વિશિષ્ટ જ્ઞાન। તો વિજ્ઞાન એ કોઈ પણ ઘટના પાછળનું કારણ છે એ સમજાવે છે। તો હવે આ વિજ્ઞાન છે એ શબ્દને આપણે સમજવા માટે, વિજ્ઞાનને આપણે જાણીએ છીએ કે અંગ્રેજીની અંદર શું કહેવાય છે, સાયન્સ। તો સાયન્સ એ લેટિન શબ્દ સિન્ટિયા પરથી આવેલો છે, જેનો મતલબ થાય છે જાણવું, ટુ નો, જાણવું, કોઈ પણ વસ્તુ શા માટે થાય છે, બસ એની જાણકારી મેળવવી, એને જાણવું, એટલે આપણે એને સાયન્સ શબ્દથી ઓળખીએ છીએ। હવે વિજ્ઞાન એ સંસ્કૃત શબ્દ છે અને જેનો મતલબ પણ જાણવું થાય છે। વિજ્ઞાન એ સંસ્કૃત શબ્દ છે। તો જુઓ, વિજ્ઞાન એ સંસ્કૃત શબ્દ છે જેને આપણે ગુજરાતીમાં વિજ્ઞાન તરીકે જ ઓળખીએ, અને એનું અંગ્રેજી જે સાયન્સ છે એ લેટિન ભાષાના શબ્દ પરથી આવેલો છે। બંનેનો મતલબ થાય છે જાણવું। હવે આ જે વિજ્ઞાન છે એ તમે ધોરણ 10 સુધી ભણેલા છો, જેની અંદર પ્રકાશ, ઉર્જા, ગતિ આવા શબ્દો તમે સાંભળેલા છે, બસ એ વિજ્ઞાન છે। અને એની અંદર ત્રણ ભાગ પડે છે। આ ત્રણ ભાગની અંદર ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, જેમાં આપણે વાત કરવી છે ભૌતિક વિજ્ઞાનની। જુઓ, ભૌતિક વિજ્ઞાન છે એને સમજવા માટે આપણે પહેલાં વિજ્ઞાન છે એની અંદર ત્રણ ભાગમાં જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, આ ત્રણ શબ્દથી તમે પરિચિત છો, એમાં ભૌતિક વિજ્ઞાન એટલે કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન, કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન। ભૌતિક વિજ્ઞાન એટલે શું? કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન। આ એક સિમ્પલ ડેફિનેશન છે। જો આને તમારે એકદમ ડીપમાં વાત કરવી હોય તો એવું કહેવાય કે કુદરતના જે મૂળભૂત નિયમો છે તેનો અભ્યાસ કરવા માટેનું વિજ્ઞાન। તો ભૌતિક વિજ્ઞાન શબ્દ છે એ કેવી રીતે આવ્યો, તો એની વાત કરીએ તો ભાઈ ભૌતિક વિજ્ઞાન છે એ કોઈ નવું વિજ્ઞાન નથી, પણ જે પ્રાકૃતિક વિજ્ઞાન એટલે કે પહેલાં જે વિજ્ઞાન હતા, જેને આપણે આયુર્વેદ કહીએ છીએ, એ સમયની વાત છે કે જે પ્રાકૃતિક વિજ્ઞાન છે એમની જે આખી શ્રેણી છે એ શ્રેણીનો પાયાનો વિષય ભૌતિક વિજ્ઞાન છે। તમે જાણો છો કે અગ્નિની શોધ થઈ, એના પછી ચક્રની શોધ થઈ, આ બધા માટે એક આખી શાખા એટલે કે ભૌતિક વિજ્ઞાન છે એની વાત કરવામાં આવે છે। તો જુઓ, ભૌતિક વિજ્ઞાન છે એને અંગ્રેજીની અંદર શું કહેવાય છે, ફિઝિક્સ। તો ભૌતિક વિજ્ઞાનને અંગ્રેજીમાં ફિઝિક્સ કહે છે। આ ફિઝિક્સ એ ગ્રીક શબ્દ છે, લેટિન શબ્દ છે, અને એનો મતલબ છે એક પ્રકૃતિ થાય છે। એટલે આપણે એમ કહી શકીએ ફિઝિક્સ એ પ્રકૃતિ એવો અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવેલો છે। જો અહીંયા તમારો પહેલો એમસીક્યુ બને છે કે ભૌતિક વિજ્ઞાન માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ફિઝિક્સ એ ખાલી જગ્યા એવો અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવેલો છે। પહેલો પ્રશ્ન, ભૌતિક વિજ્ઞાન માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ફિઝિક્સ
એ ખાલી જગ્યા એવો અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવેલો છે. તો જવાબ શું આવશે? પ્રકૃતિ. આવી જ રીતના ભૌતિક વિજ્ઞાન શબ્દ જે છે, આપણે જાણીએ છીએ ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ, ભૌતિક વિજ્ઞાન, એ સંસ્કૃત શબ્દ, સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી આવેલો છે. જુઓ આ પણ એક પ્રશ્ન છે કે ભૌતિક વિજ્ઞાન એ ખાલી જગ્યા સંસ્કૃત શબ્દ પરથી આવેલો છે, અથવા તો સંસ્કૃત શબ્દ, સંસ્કૃત શબ્દ ખાલી જગ્યા પરથી ભૌતિક વિજ્ઞાન શબ્દ આવેલો છે. તો જવાબ શું આવશે? ભૌતિકી. ખાસ યાદ રાખજો, ભૌતિક વિજ્ઞાન માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ફિઝિક્સ એ પ્રકૃતિ એવા અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવેલો છે, જ્યારે સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી ભૌતિક વિજ્ઞાન આવો શબ્દ આવેલો છે. આ બંને વસ્તુનો મતલબ થાય છે કુદરતને જાણવું, કુદરતને સમજવું, પ્રકૃતિને સમજવી. તો આમ એટલા માટે અંગ્રેજીમાં આપણે એને ફિઝિક્સ કહીએ છીએ અને ગુજરાતીની અંદર ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ. તો આમ ભૌતિક વિજ્ઞાન એ આપણને કુદરતને સમજવા માટે પ્રયત્ન કરે છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ દિવસ રાત થાય છે, સૂર્ય ઉગે છે, આથમે છે, સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે, ધરતીકંપ, વાવાઝોડા, આ બધી જ જે ઘટનાઓ છે કેવી રીતે બને છે, બસ એ સમજાવવાનો પ્રયત્ન કરે છે ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાન છે એ મુખ્ય બે વિચારધારાઓ છે, મુખ્ય બે વિચારધારાઓ પર કાર્ય કરે છે, જેમાંની એક છે એકીકરણ અને બીજું છે ન્યૂનીકરણ. એકીકરણ અને ન્યૂનીકરણ. એકીકરણ એટલે શું? તો કે શું આ બધું કોઈ એક જ વસ્તુમાંથી આવે છે? તો એ જાણવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા અને ઘણા અંશે સફળતા પણ મળી છે. અને બીજું ન્યૂનીકરણ એટલે કે શું? દરેક વસ્તુ છે એ કોઈ નાના ભાગની બનેલી છે. દાખલા તરીકે આપણે જાણીએ સંત કણાદેએ પહેલાં કીધું હતું કે કોઈ પણ પદાર્થ એ કણોનો બનેલો છે. ત્યાર પછી જાણવા મળ્યું કે કણ એ અણુઓનો બનેલો છે, અણુ એ પરમાણુના બનેલા છે, પરમાણુ એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના બનેલા છે. ત્યાર પછી નવી શોધ તો એવું પણ કહે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે. તો આમ દિવસે ને દિવસે તેની અંદર નવી શોધ થતી જાય છે. એટલા માટે એમ પણ કહેવાય કે ભાઈ વિજ્ઞાન એ ગતિશીલ છે. વિજ્ઞાનની અંદર કોઈ પણ સિદ્ધાંત એ આખરી નથી હોતો, એટલે કે એની અંદર ફેરફાર થતા રહે છે. એટલે કે કોઈ પણ સિદ્ધાંત છે એ અંતિમ નથી હોતો. જુઓ પહેલાં એવું કીધું હતું કે ભાઈ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે એ મૂળભૂત કણો છે, એનાથી કોઈ નાનું નહીં હોય. પણ આપણે જાણીએ આધુનિક સંશોધન અનુસાર પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. બરાબર છે, કાલ ઉઠીને એવું પણ શોધાય કે ભાઈ ક્વાર્ક્સ પણ ફલાણા કે ઢીકણાના બનેલા છે. તો આમ વિજ્ઞાનની અંદર કોઈ પણ સિદ્ધાંત છે એ અંતિમ હોતો નથી. તો આ છે એ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન છે એની ઉપર છેલ્લી માહિતી થઈ. હવે આપણે ભૌતિક વિજ્ઞાન છે એમના કાર્યક્ષેત્રની વાત કરવી છે. તો ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર જોઈએ આપણે. કાર્યક્ષેત્ર એટલે કે ભૌતિક વિજ્ઞાન છે એ ક્યાંથી ક્યાં સુધી કાર્ય કરે છે, અથવા તો એના હદમાં કેટલું કામ આવે છે. તો જુઓ શરૂઆત કરીએ તો ભૌતિક વિજ્ઞાન છે એણે છેક બ્રહ્માંડ સુધી પહોંચી ગયું. ક્યાં પહોંચી ગયું? બ્રહ્માંડ. બ્રહ્માંડમાં પહોંચ્યું અને ત્યાં જઈને એણે શોધી કાઢ્યું કે બ્રહ્માંડ એ બે ઘટકોનું બનેલું છે, એક દ્રવ્ય અને બીજું વિકિરણ. જુઓ બ્રહ્માંડ જે છે એ કયા બે ઘટકોનું બનેલું છે? દ્રવ્ય અને
વિકિરણ અને આઇન્સ્ટાઈને તો આમની વચ્ચેનો સંબંધ પણ શોધી કાઢ્યો જે દરેક આપણે જાણીએ છીએ સમીકરણ E બરાબર MC સ્ક્વેર E એટલે વિકિરણ ઊર્જા અને M એટલે દ્રવ્ય C એટલે તમે જાણો છો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ જેનું મૂલ્ય હોય છે 3×10⁸ મીટર પર સેકન્ડ આને શું કહેવાય શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ તો જુઓ ભૌતિક વિજ્ઞાન છે અને બ્રહ્માંડ વિશે માહિતી આપી સૌથી મોટું એટલે કે બ્રહ્માંડ ત્યાંથી કૂદકો મારી અને સૂક્ષ્માથી સૂક્ષ્મ કણ ઉપર આવી ગયો એટલે કે એણે અણુ પરમાણુ વિશે પણ માહિતી આપી એણે દર્શાવ્યું કે ભાઈ અણુ છે એ પરમાણુઓનો બનેલો હોય છે અને પરમાણુ છે એ પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા કણોનો બનેલો હોય છે જુઓ તમે પરમાણુની રચના જાણો છો કે આ રીતના પરમાણુ મોડલ હોય જેમાં અંદરનો ભાગ હોય ત્યાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને કયા નામ તરીકે ઓળખાય ન્યુક્લિયસ ભાઈ ન્યુક્લિયસ શેનું બનેલું હોય છે પ્રોટોન અને ન્યુટ્રોનનું અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગરબી ઘૂમતો હોય છે યાદ રાખજો પ્રશ્ન પૂછાયેલો છે ન્યુક્લિયસ ખાલી જગ્યાનું બનેલું હોય છે તો પ્રોટોન અને ન્યુટ્રોન આવશે ઇલેક્ટ્રોન નહીં આવે ઇલેક્ટ્રોન બહાર ભ્રમણ કરે છે તો ભૌતિક વિજ્ઞાને ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ પણ શોધી કાઢી કે એમની ત્રિજ્યા 10⁻¹⁴ મીટર હોય છે તો જુઓ આ પણ એમસીક્યુ છે ન્યુક્લિયસ શેનો બનેલો હોય એ પણ એક એમસીક્યુ છે અને ન્યુક્લિયસની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા હોય છે તો 10⁻¹⁴ મીટર અને ન્યુક્લિયસની આસપાસ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એમની આંતરક્રિયા ત્રિજ્યા આશરે 10⁻¹⁰ મીટર હોય છે જુઓ આ પણ એક એમસીક્યુ થશે તો ન્યુક્લિયસ શેનું બનેલું છે પ્રોટોન અને ન્યુટ્રોનનું ન્યુક્લિયસ જે છે એમની ત્રિજ્યા આશરે કેટલી હોય છે 10⁻¹⁴ મીટર ન્યુક્લિયસની આસપાસ કોણ ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન કેટલી આંતર કક્ષા ત્રિજ્યા હોય છે તો કે 10⁻¹⁰ મીટર તો જુઓ આમ એને તમે કહી શકો કે કેટલા મોટા બ્રહ્માંડથી કેટલા સૂક્ષ્મથી સૂક્ષ્મ કણ પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન સુધી પહોંચી ગયું તો આમ એટલું બધું વિસ્તૃત થઈ ગયું કે પછી એને જુદી જુદી શાખાઓમાં વહેંચવામાં આવ્યું હવે આપણે જાણીએ છીએ જ્યારે કોઈ વસ્તુ ખૂબ જ મોટી થઈ જાય તો એનું શું કરવામાં આવે વિભાજન કરવામાં આવે તો આમ ભૌતિક વિજ્ઞાન છે એની જુદી જુદી ઘણી બધી શાખાઓ છે જેમાંની 4-5 શાખાઓની અહીંયા આપણે વાત કરીએ જો પહેલી શાખા છે યંત્રશાસ્ત્ર કે જે આપણે ધોરણ 11ની અંદર ખાસ ભણવાની છે તો યંત્રશાસ્ત્ર છે એની અંદર બળ કાર્ય ગતિ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે તો આ રીતના પ્રશ્ન પૂછે કે ભૌતિક વિજ્ઞાનની કઈ શાખામાં બળ કાર્ય ગતિ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે તો જવાબ શું આવશે યંત્રશાસ્ત્ર હવે યંત્રશાસ્ત્રની અંદર કોઈ અગત્યનું હોય તો એ છે ન્યૂટનના નિયમો જો ન્યૂટન છે એણે એકલા હાથે આખું યંત્રશાસ્ત્ર સમજાવવાનું કાર્ય છે એ પૂરું કરેલું છે ત્યાર પછી બીજા ભાગની અંદર આપણે કહી શકીએ કે થર્મોડાયનેમિક્સ જેને ગુજરાતીમાં ઉષ્મા ગતિશાસ્ત્ર પણ કહેવાય તો આની અંદર ઉષ્મા ઊર્જા આંતરિક ઊર્જા એન્ટ્રોપી એન્થાલ્પી વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે જે આપણે બીજા ભાગની અંદર એટલે કે ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 ભાગ 2માં થર્મોડાયનેમિક્સના બે ચેપ્ટર જોઈશું એક થર્મોડાયનેમિક્સ અને બીજું ઉષ્મીય પ્રસરણ હવે દેખો આના સિવાય આની અંદર રેફ્રિજરેટર ઉષ્મા એન્જિન વગેરેની કાર્યક્ષમતા છે એનો અભ્યાસ કરવામાં આવે છે ત્રીજી શાખા છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ
ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે શું? તો કે આનો અભ્યાસ આપણે 12માં ની અંદર કરવાનો છે. વિદ્યુત અને ચુંબકત્વના સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી જે શાખા છે એને ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહે છે. આથી આની અંદર વિદ્યુત ભાર અને ચુંબકીય પદાર્થોનો અભ્યાસ કરવામાં આવે છે. આની અંદર વિદ્યુત ભાર અને ચુંબકીય પદાર્થોનો અભ્યાસ કરવામાં આવે. તો એવો પ્રશ્ન પૂછે કે વિદ્યુત ભાર અને ચુંબકીય પદાર્થોનો અભ્યાસ કઈ શાખામાં કરવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. હવે ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે એના માટે આપણે જે વૈજ્ઞાનિકોના નામ સાંભળીશું તો એ 12માની અંદર આ બધા વૈજ્ઞાનિક આવશે. મેક્સવેલ છે, ઓસ્ટ્રેટ છે, ફેરેડે છે, એમ્પિયર છે વગેરે ઘણા બધા વૈજ્ઞાનિકો છે. તો આ શાખાની વાત આપણે ક્યાં કરીશું? ધોરણ 12ની અંદર. એના પછી આવે છે પ્રકાશશાસ્ત્ર. જુઓ, પ્રકાશશાસ્ત્રની પણ આપણે વાત ધોરણ 12ની અંદર કરીશું. જો આ બે શાખાઓ એવી છે કે એના અમુક ભાગ તમે ધોરણ 10ના વિજ્ઞાનની અંદર ભણી ગયા છો. પ્રકાશશાસ્ત્ર જે ઇંગ્લિશમાં ઓપ્ટિક્સ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર પ્રકાશીય ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે. પ્રકાશીય ઘટનાઓ, પ્રકાશીય ઘટનાઓમાં કઈ કઈ આવે? તો કે તમે ભણી આવો છો પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. આ બધી જે ઘટનાઓ છે એનો અભ્યાસ કરવામાં આવે છે. એના સિવાય તમે જે મેઘધનુષ્ય છે, મેઘધનુષ્ય, મરીચિકા જેને મૃગજળ તરીકે પણ ઓળખવામાં આવે છે, આના સિવાય પ્રકાશીય ઉપકરણો તરીકે આપણી આંખ જે કુદરતનું સૌથી શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ છે, ત્યાર પછી માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. તો જુઓ, આવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ જેવા ઉપકરણોનો અભ્યાસ કઈ શાખામાં કરવામાં આવે છે? તો પ્રકાશશાસ્ત્ર. ત્યાર પછી આપણે વાત કરીએ કે જે ક્વોન્ટમ મિકેનિક્સ છે, ક્વોન્ટમ મિકેનિક્સ કે જેની અંદર અણુ, પરમાણુ અને ઇલેક્ટ્રોન્સ જે છે એમના વિશેનો અભ્યાસ કરવામાં આવે. તો આમ ભૌતિક વિજ્ઞાન છે એને ઘણી બધી શાખાઓમાં નજી, તો આ બધી શાખાઓમાંથી ઘણી બધી પેટા શાખાઓ આવે. એના પછી ઇલેક્ટ્રોનિક્સ છે, કમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર છે, આ બધી જ ભૌતિક વિજ્ઞાનની શાખાઓ છે. આથી આનું કાર્યક્ષેત્ર છે એને જો આપણે લંબાઈ, દળ અને સમયમાં કેટલાથી કેટલા સુધીનું છે એ જોઈએ, તો યાદ રાખજો ખૂબ જ અગત્યનો પોઈન્ટ, મોટે ભાગે પ્રશ્નમાં પૂછાય જ છે કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે એમાં લંબાઈનો વિસ્તાર જણાવો. ભાઈ, કાર્યક્ષેત્રની અંદર લંબાઈનો વિસ્તાર, તો યાદ રાખજો લંબાઈનો વિસ્તાર છે એ કેટલો થાય? તો કે જુઓ, આપણે હમણાં જ જોયું હતું નાનામાં નાનું, તો કે ન્યુક્લિયસ જે છે એમની ત્રિજ્યા 10^-14 ઘાત મીટરથી મોટામાં મોટું, તો કે જે આપણો અવલોકિત વિશ્વ છે એમની લંબાઈ છે આશરે 10^26 ઘાત મીટર. ખાસ યાદ રાખજો લંબાઈ જે છે એમાં 10^-14 ઘાત મીટરથી 10^26 ઘાત મીટર. આ એટલે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા અને આ એટલે તારા વિશ્વનું ગેલેક્સી છે, ગેલેક્સીનું પરિમાણ. ઘણી વખત આ વિસ્તાર ના પૂછતા એમનો ગુણોત્તર પૂછે, તો ગુણોત્તર કેટલો થશે? તો કે દેખો, ગુણોત્તર માટે 10^26 ઘાત અને નીચે -14, -14 ઉપર જાય તો પ્લસ થઈ જાય, તો 26 અને 14 એટલે શું આવશે? 10^40 ઘાત. અવારનવાર પૂછાતા પ્રશ્નો છે. પહેલું એવું પૂછે કે ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈ જે છે, ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં લંબાઈનો વિસ્તાર જણાવો. તો 10^-14 ઘાત મીટરથી 10^26 ઘાત મીટર ખાસ લખી દેજો. અને એમ પૂછે લંબાઈના માપક્રમનો વિસ્તાર છે એમનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો એ શું આવશે? 10^40 ઘાત. ખબર પડી કેવી રીતે? જો લંબાઈ જોઈ લીધું તો હવે આપણે જાણીએ છીએ ઝડપ બરાબર
अंतर भाग्या समय, बराबर ने? तो लंबाई एटले अंतर, तो जो तमे झड़प जानता हो तो एना परथी समय मळी जाय, तेथी समय बराबर शुं थाय? अंतर भाग्या झड़प। तेथी घणी वखत पूछायेलो प्रश्न के लंबाईना मापक्रमने लंबाईना मापक्रमने प्रकाशना वेग वडे भागवाथी प्रकाशना वेग वडे भागवाथी समयनो मापक्रम मळे छे। जो जुदी जुदी रेफरेंस बुक में बे त्रण रीते प्रश्न पूछे छे। पहलो प्रश्न आवो पूछे, लंबाईना मापक्रम ने खाली जग्या वडे भागवाथी समयनो मापक्रम मळे, तो प्रकाशनो वेग। जो केवी रीते आवे छे, तो के आपणे जाणीए समय बराबर अंतर भाग्या झड़प। अहीं अंतर तरीके कोण छे? लंबाईनो मापक्रम, अने झड़प तरीके कोण छे? प्रकाशनो वेग, बराबर छे? तो लंबाईना मापक्रम ने प्रकाशना वेग वडे भागवाथी खाली जग्यानो मापक्रम मळे, आवो प्रश्न पूछे तो समय। એટલે એક જ વાક્યમાંથી તમને આ રીતના બે પ્રકારના પ્રશ્ન પૂછી શકે। ચલો તો આપણે એનો માપક્રમ જોઈએ કે માપક્રમ કેટલો હોય। તો કે જુઓ, લંબાઈનો માપક્રમ આવડે તો કે હા, 10^-14 મીટર થી 10^26 મીટર આવડે છે ને। હવે પ્રકાશનો વેગ કેટલો છે? તો કે હમણાં જ તમને કીધું તો 3×10^8, ચલો એમાંથી 3ને નહીં જોતા, એકદમ નાના છે જવા દઈએ આપણે, 10^8 મીટર પર સેકન્ડ। અહીંયા પણ 10^8 મીટર પર સેકન્ડ। જુઓ મીટર મીટર કેન્સલ થશે, છેદનો છેદ અંશમાં જશે, અહીંયા કેટલા આવશે? 10^-14 અને -8, તો કેટલા બનશે? 10^-14 અને -8, એટલે કે 10^-22 સેકન્ડ થી અહીંયા કેટલા બનશે? તો કે 10^26 - 8, તો 26 માંથી 8 જાય તો કેટલા આવશે? 10^18 તો સેકન્ડ। તો જુઓ, તમને ખાલી એમ પૂછે કે સમયનો માપક્રમ જણાવો, તો સમયનો માપક્રમ છે એ કેટલો આવશે? 10^-22 સેકન્ડ થી 10^18 સેકન્ડ। યાદ રહી જાય, ખાસ અગત્યના પ્રશ્નો છે આ। છેલ્લે આપણે દળની વાત કરીએ, દળનો માપક્રમ જુઓ। આ પોઈન્ટ ખાસ લખી લેજો, એવું હોય તો વિડીયો પોઝ કરીને પણ આ મૂલ્યો ખાસ લખી દેજો, દળનો માપક્રમ। જુઓ, દળની અંદર ભૌતિક વિજ્ઞાનમાં નાનામાં નાનું દળ એટલે કે ઇલેક્ટ્રોનનું દળ જે હોય છે 9.1×10^-31, પણ 9.1 એટલે લગભગ 10 કહી શકાય, એટલે 10×10^-31, તો એટલે શું કહેવાય? 10^-30 કિલોગ્રામ। તો 10^-30 કિલોગ્રામ આ નાનામાં નાનું માપક્રમથી અવલોકિત વિશ્વનું દળ એટલે કે 10^55 કિલોગ્રામ। તો જુઓ, આવો પ્રશ્ન પૂછે કે ભૌતિક વિજ્ઞાનમાં દળનો માપક્રમ ખાલી જગ્યા છે, તો દળનો માપક્રમ કેટલો આવશે? 10^-30 કિલોગ્રામ થી 10^55 કિલોગ્રામ। તો આજના લેક્ચરમાં જો કોઈ સૌથી વધારે એમસીક્યુ પૂછવાની અથવા તો વીએસક્યુ પૂછવાની શક્યતા હોય તો એ આ પોઈન્ટમાંથી છે। તો ખાસ એક વખત દરેક આ લખી દેજો, ન હોય તો એક સ્ક્રીનશોટ લઈ અને ફરીથી આ નોટની અંદર એક વખત લખી દેજો, બરાબર છે? યાદ રહી ગયા લંબાઈ, પછી આપણે સમય અને દળ, ત્રણના માપક્રમની વાત કરી, લંબાઈ, સમય અને દળ। હવે જે નેક્સ્ટ પોઈન્ટ છે એ ટેકનોલોજીના વિકાસમાં ભૌતિક વિજ્ઞાનનો ફાળો, કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો અને સંરક્ષણના નિયમો, જેના સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। ગુડ બાય, જય હિન્દ।